नमस्कार विद्यार्थी मित्रों, तमे छो मित्तन्ना साथे। मित्रों, बायोलॉजी प्रेक्टिकल्स ना आजना वीडियो लेक्चर में फरी वक्त तमारो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आपणे बहु अगत्यनो प्रेक्टिकल लईने आवेल छीए अने आजनो जे प्रयोग छे ते छे वंशावळी नक्शाओना आधारे पृथक्करण। बराबर छे मित्रों, प्रयोग में खास ध्यान राखवानुं छे के तमारे वंशावळी नक्शाओ जाते ड्रॉ करवाना छे अने तेना आधारे तेना लक्षणों दर्शावी तेनुं पृथक्करण दर्शाववानुं छे। बराबर है मित्रों, घना विद्यार्थियों आम कन्फ्यूजन हो एकदम सरल ट्रीक साथ आ वीडियो बनाल। मित्रों, आ प्रयोग की बात करिए तो प्रश्न नंबर बे में पूछा से सात गुण प्रयोग है। बराबर है मित्रों, आ प्रयोग में तब वंशावली नक्शो दौड़शो और लक्षणों विषय की महिती आपसो तो तमने चार गुण प्राप्त होते અને તેના આધારિત મૌખિક પ્રશ્નોના ઉત્તરો આપશો તો તેના તમને ત્રણ ગુણ પ્રાપ્ત થશે। ઇન ધ સેન્સ કે સાત ગુણનો પ્રયોગ છે, જે પૈકી ચાર ગુણ તો તમારા નકશા દોરવાના અને લક્ષણો આધારિત છે। બરાબર છે તો મિત્રો, વંશાવળી નકશાઓ દોરવા માટેની એકદમ ઇઝી ટ્રીક અહીં દર્શાવેલ છે, તેનો ખાસ અભ્યાસ કરજો। મિત્રો, તમને યાદ હશે કે તમારી જે પ્રાયોગિક માર્ગદર્શિકા છે તેમાં, એટલે કે લેબ મેન્યુઅલમાં, તમારે પાંચ પ્રકારના વંશાવળી નકશાઓ આપેલા છે। બરાબર છે, દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, એક સંલગ્ન પ્રભાવી, એક સંલગ્ન પ્રચ્છન્ન અને વાય રંગસૂત્ર પ્રભાવી। બરાબર છે તો મિત્રો, આ પાંચ પ્રકારના જે વંશાવળી નકશાઓ છે તેને એક જ સાથે એક જ પ્રકારના નકશામાં કઈ રીતે યાદ રાખી શકાય, બરાબર, તો તેની સંપૂર્ણ માહિતી અહીં લક્ષણો સાથે દર્શાવેલ છે। તમારે આ વિડીયોમાં જેટલી માહિતી આપેલ છે એ ટુ ઝેડ એમ ને એમ યાદ રાખી રહેશો તો તમને તેના પ્રશ્નોના પૂરા માર્ક મળશે। ક્લિયર? તો મિત્રો, શરૂ કરીએ આજનો પ્રયોગ। તો મિત્રો, સૌપ્રથમ એવું જાણીએ છીએ કે આપની જે પ્રાયોગિક બુક છે તેમાં જે વંશાવળી નકશાઓ આપેલા છે, જે પૃથક્કરણ માટેની રીત આપેલી છે, તેમાં પાંચ પ્રકારના નકશાઓ આપેલા છે। બરાબર છે, દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, ત્યારબાદ એક સંલગ્ન પ્રભાવી, એક સંલગ્ન પ્રચ્છન્ન અને વાય રંગસૂત્ર સંલગ્ન। તો આ પાંચે પાંચ જે વંશાવળી નકશાઓ છે એ જ્યારે આ પ્રયોગમાં તેમાંથી કોઈ એક પૂછાય તો એવું જણાવશે, દૈહિક પ્રભાવી લક્ષણો માટે વંશાવળી નકશો દોરી અને તેના લક્ષણો જણાવો, અથવા તો કોઈ પણ એમાંથી આપી શકે। તો મિત્રો, અહીં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમારે નકશો આપમેળે દોરવાનો છે, તો અહીં તમારે જો નકશો દોરવામાં ભૂલ થશે તો તેના લક્ષણો છે એ યોગ્ય તમે દર્શાવી શકશો નહીં। તો એટલા માટે તમને એક કોમન નકશો શીખવું છું, એક બહુ ઇઝી ટ્રીક છે વંશાવળી નકશાઓ દોરવા માટેની। આ ટ્રીક તમારે યાદ રાખવાની છે અને ટ્રીકને આધારે તમે પાંચે પાંચ નકશાઓ આરામથી ઇઝીલી ડ્રો કરી શકશો, યાદ રાખી શકશો। બરાબર છે તો મિત્રો, અહીં આપણે શરૂઆત કરીએ તો અહીં આપણે શરૂઆતમાં જે પિતૃપેઢી દર્શાવશું તેમાં એક સ્ત્રી અને એક પુરુષ જેના વચ્ચે આપણે લગ્નથી જોડેલ છે। બરાબર છે, આ સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની છે, પુરુષ માટે ચોરસ, સ્ત્રી માટે ગોળ અને તેમને આ લગ્ન ગ્રંથિથી જોડેલ છે। બરાબર, ત્યારબાદ મિત્રો એની આપણે આ સંતતિ દર્શાવશું તો અહીં આપણે તેની ચાર સંતતિ દર્શાવીએ છીએ। બરાબર, દરેકમાં આપણે સરખું યાદ રાખશું, દરેકમાં આપણે ચાર સંતતિ દર્શાવશું, ચારે ચાર સંતતિ પૈકી બે પુત્ર અને બે પુત્રી, પુત્ર પુત્રી, પુત્ર અને પુત્રી। બરાબર છે, તે ઉપરાંત અહીં જે પ્રથમ પુત્ર છે માત્ર તેના આપણે લગ્ન કરશું। બરાબર છે, એટલે બીજી કોઈ સ્ત્રી છે એ સ્ત્રી સાથે જ્યારે આ પ્રથમ પુત્રના લગ્ન કરવામાં આવે અને તેના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય તો તેમાં પણ આપણે ચાર સંતતિ દર્શાવશું। બરાબર છે, સેમ આગળ પ્રમાણે જ ચાર સંતતિ પૈકી બે પુત્ર અને બે પુત્રી, એટલે એક પુત્ર, એક પુત્રી, એક પુત્ર અને એક પુત્રી। ક્લિયર? તો મિત્રો, અહીં આપણો વંશાવળી નકશો તૈયાર છે, આ જનરલ નકશો છે। બરાબર છે, આમાં આપણે ચોક્કસ જે લક્ષણો છે તેના આધારે થોડા ફેરફાર કરીશું અને આપણો નકશો રેડી થઈ જશે। ટૂંકમાં તમારે જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે માત્ર આ એક જ નકશો યાદ રાખવાનો થાય, આ એક જનરલ નકશો યાદ રાખવાનો અને તેમાં આ પૈકીના જે પ્રશ્નમાં પૂછેલ હોય તે અનુસાર ફેરફાર કરવાના છે। બરાબર છે, તો કઈ રીતે શું ફેરફાર કરી શકાય એની માહિતી જોઈએ।
तो मित्रों अहीं मैं पांच नक्शाओ तैयार राखेल छे, जे आगळ नक्शो दोरेल छे एज प्रमाणे दैहिक प्रभावी माटे, दैहिक प्रच्छन्न माटे, एक संलग्न प्रभावी, एक संलग्न प्रच्छन्न अने वाय रंगसूत्र संलग्न लक्षणों माटे सेम एक ज प्रकारना एक सरखा मैं पांच नक्शाओ तैयार राखेल छे। बराबर छे, टूंकमां तमारे प्रथम चरणमां आ एक नक्शो आ रीते याद राखवानो थाय। बराबर छे, हवे आपणे दरेक माटे जे खासियत छे, जे लक्षणो दर्शावाना छे એ અનુસાર ફેરફાર કરતા જઈશું। બરાબર છે, મિત્રો અહીં આપણે ખાસ યાદ રાખવાનું છે કે દરેક નકશા જે છે તે પૈકી આ એક જ નકશો એવો છે કે જે વાય રંગસૂત્ર સંલગ્ન ખામી ધરાવે છે। એનો મતલબ કે તેમાં પુરુષ છે તે અસરગ્રસ્ત કે રોગગ્રસ્ત કહી શકાય, જ્યારે સ્ત્રી છે એમાં વાય રંગસૂત્ર ગેરહાજર હોય છે, માટે સ્ત્રીમાં આ દરેકે દરેક સ્ત્રીઓ છે તે નોર્મલ અથવા તો અસરવિહીન રહેશે। બરાબર છે, તો અહીં આપણે જેટલા પુરુષો છે તે દરેકે દરેક પુરુષોને આપણે ડાર્ક કરી દઈશું, એટલે કે અસરગ્રસ્ત દર્શાવશું। બરાબર છે, હું અહીં તેમને આ રીતે ડાર્ક કરી બતાવું છું। ક્લિયર, ટૂંકમાં જો તમને આ પ્રશ્ન પૂછાય કે વાય રંગસૂત્ર સંલગ્ન લક્ષણો ધરાવતો વંશાવળીનો ચાર્ટ દોરો, તો તમારે આ ચાર્ટ આ રીતે દોરવાનો છે। કમ્પ્લીટ, એકદમ ઇઝી છે, એકદમ સરળ કહી શકાય, આરામથી તમે યાદ રાખી શકશો। તો આ તમારો નકશો અહીં તૈયાર થઈ ગયો। બરાબર છે, લક્ષણની વાત પછી કરીએ। ઓકે, હવે વાત કરીએ મુખ્ય ચાર, જે દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, એક સંલગ્ન પ્રભાવી કે એક સંલગ્ન પ્રચ્છન્ન છે તેમની। તો આ બે પૈકી ખાસ મિત્રો યાદ રાખજો, દરેકે દરેક ટ્રીકને વ્યવસ્થિત સમજો, છેડ સુધી સમજો, ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો। બરાબર છે, તો અહીં જે પ્રભાવી છે તેમાં જે સ્ત્રી છે તેને આપણે અસરગ્રસ્ત બતાવશું, પ્રભાવી એટલે કે દૈહિક પ્રભાવી અને એક સંલગ્ન પ્રભાવી, તેની સ્ત્રીને આપણે ડાર્ક કરીએ એટલે કે તે સ્ત્રીમાં આપણે અસરગ્રસ્ત છે એવું દર્શાવીએ। માત્ર જે પ્રથમ પેઢીની સ્ત્રી છે તેની વાત કરવાની છે, દરેકના વિભાગમાં દર્શાવવાની નથી, બીજી કોઈ પેઢીમાં દર્શાવવાની નથી, આ પહેલું સ્ટેપ પૂરું। બરાબર છે, જે પ્રચ્છન્નની વાત કરીએ તો પ્રચ્છન્નમાં આપણે તે સ્ત્રીને વાહક બતાવશું, એટલે વાહક માટે આપણે તેમાં જનની હાજરી દર્શાવીએ છીએ, એટલે અહીં આપણે વચ્ચે ડોટ દર્શાવશું। ક્લિયર, પહેલું સ્ટેપ પૂરું, બીજા સ્ટેપમાં આગળ વધીએ। બીજા સ્ટેપમાં મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આ માતા અને પિતા દ્વારા જે ચાર સંતતિઓ ઉત્પન્ન થઈ છે, આ ચાર સંતતિઓ પૈકી એક પુરુષ અને એક સ્ત્રી, એટલે કે એક પુત્ર અને એક પુત્રી જે છે એને આપણે અસરગ્રસ્ત કઈ રીતે થાય છે એ બતાવીએ। તો પ્રભાવીમાં ખાસ યાદ રાખશું, ફરીથી પ્રભાવીમાં આની જેમ જ એક પુત્ર અને પુત્રીને આપણે રોગગ્રસ્ત બતાવી દઈએ। તો એક પુત્ર, એક પુત્રી, અહીં પણ એક પુત્ર, એક પુત્રી, આને આપણે અસરગ્રસ્ત દર્શાવેલા છે। ક્લિયર, જ્યારે પ્રચ્છન્નની વાત કરવાની થાય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે પ્રચ્છન્નમાં આપણે પુત્ર અને પુત્રી પૈકી વાહક અથવા તો અસરગ્રસ્ત દર્શાવવાના થાય। બરાબર છે, એમાં એક ખાસ ચોખવટ કરી દઉં, જે દૈહિક પ્રચ્છન્ન છે તેમાં આની જેમ જ એક પુત્ર અને એક પુત્રી છે તે વાહક દર્શાવીશું। જ્યારે એક સંલગ્ન પ્રચ્છન્ન છે તેમાં પુત્ર છે તેને અસરગ્રસ્ત દર્શાવીશું, જ્યારે પુત્રી છે તેને આપણે વાહક દર્શાવીશું। ક્લિયર, તો આ મુદ્દો તમને સમજાઈ ગયો હશે બીજા સ્ટેપમાં આપણે શું કરવાનું તે। બરાબર છે, ત્રીજા સ્ટેપમાં આપણે એ કરીશું કે આ જે અસરગ્રસ્ત પુત્ર દર્શાવેલ છે ચારે ચારમાં અથવા તો વાહક, બરાબર છે, તેના મેરેજ કરીશું, બાકીના જે ત્રણ છે તેમના આપણે મેરેજ દર્શાવવાના નથી। બરાબર છે, તો માત્ર આના જ મેરેજ દર્શાવીશું। ઓકે, હવે એમના મેરેજ જેની સાથે થાય છે તે સ્ત્રી, અહીં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તે નોર્મલ છે, અસરગ્રસ્ત છે કે વાહક છે એ દર્શાવવાનું છે। દૈહિક પ્રભાવીમાં આપણે નોર્મલ રાખીશું, જ્યારે દૈહિક પ્રચ્છન્ન છે તેમાં આપણે અસરગ્રસ્ત બતાવીશું।
જ્યારે એક સંલગ્ન પ્રભાવીની વાત કરીએ તો તેમાં નોર્મલ રાખીશું અને પ્રચ્છન્નની વાત કરીએ તો તેમાં આપણે તેને વાહક બતાવીશું. બરાબર છે? તો આ રીતે પ્રભાવીમાં સ્ત્રી છે નોર્મલ રહેશે અને પ્રચ્છન્નમાં વાહક અથવા તો અસરગ્રસ્ત રહેશે. મિત્રો, અહીં ખાસ યાદ રાખવાનું છે કે અહીં જે દૈહિક પ્રચ્છન્ન છે એમાં જ એક સુધારો છે. શું સુધારો યાદ રાખવાનું છે કે અહીં જે આ સ્ત્રી છે, દૈહિક પ્રચ્છન્નની જે રોગગ્રસ્ત સ્ત્રી બતાવેલી છે, તેના માતા અને પિતા આ બંને દર્શાવવાના છે જે વાહક છે. બરાબર છે? અને આ તેમનું સંતાન છે એવું દર્શાવી દઈશું. આ એક જ સુધારો માત્ર દૈહિક પ્રચ્છન્નમાં દર્શાવવાનો છે, બાકીમાં કોઈમાં દર્શાવવાનું થતું નથી, જેને કારણે આને આપણે દૈહિક પ્રચ્છન્ન વંશાવળીના નકશા તરીકે સાબિત કરી શકીએ. ઓકે. અને અંતે જે એમની પેઢી ઉત્પન્ન થાય, એટલે કે જે ત્રીજી પેઢી છે, એમાં ચારે ચાર સંતાનો છે. ચાર સંતાનો પૈકી ફરીથી પ્રભાવીની વાત કરીએ તો જે દૈહિક પ્રભાવી છે એમાં ફરીથી આની જેમ જ એક સંતાન પુત્ર પોઝિટિવ એટલે કે અસરગ્રસ્ત અને એક પુત્રીને અસરગ્રસ્ત બતાવશું. જ્યારે એક સંલગ્ન પ્રભાવીની વાત કરીએ તો તેમાં બંને પુત્રીને આપણે અસરગ્રસ્ત દર્શાવીશું. બરાબર છે? ક્લિયર? આ એકદમ ઇઝી છે. એક પુત્ર અને એક પુત્રી અસરગ્રસ્ત. આના મેરેજ થાય તો તેમાં પણ એક પુત્ર અને પુત્રી અસરગ્રસ્ત. સેમ એઝ અહીં પુત્ર પુત્રી અસરગ્રસ્ત. પુત્રના મેરેજ થાય પરંતુ તેની બંને પુત્રી અસરગ્રસ્ત બતાવશું. બરાબર છે? પ્રચ્છન્નની વાત કરીએ તો જે દૈહિક પ્રચ્છન્ન છે તેમાં આમની જે સંતતિ ચાર ઉત્પન્ન થઈ તે પૈકી બે વાહક અને બે અસરગ્રસ્ત બતાવશું. એટલે કે એક પુત્ર વાહક, એક પુત્ર અસરગ્રસ્ત અને એક પુત્રી વાહક, એક પુત્રી અસરગ્રસ્ત. બરાબર છે? પુત્ર વાહક અને અસરગ્રસ્ત, વાહક અસરગ્રસ્ત, પુત્રી પણ વાહક અને અસરગ્રસ્ત. જ્યારે એક સંલગ્ન પ્રચ્છન્નની વાત કરીએ તો તેમાં પહેલાંની જેમ જ એક પુત્ર છે તે અસરગ્રસ્ત થશે, જ્યારે બીજો પુત્ર વાહક ન થતાં નોર્મલ થશે. બાકી સેમ એઝ દૈહિક પ્રચ્છન્ન, એક પુત્રી છે તે વાહક અને બીજી પુત્રી છે તે અસરગ્રસ્ત. ક્લિયર? ટૂંકમાં તમારે આ રીતે કન્સેપ્ટ ક્લિયર થઈ શકે એટલા માટે આટલા પોઈન્ટ્સ યાદ રાખવાના થાય. ક્લિયર? ફરીથી ચાર્ટ આપણે કેવી રીતે યાદ રાખીશું? એક સ્ત્રી એક પુરુષના મેરેજ કરી તેને ચાર સંતતિઓ, નર માદા નર માદા, એમાંથી માત્ર એક જ નરના મેરેજ કરવાના થાય અને તેની પણ ચાર સંતતિઓ નર માદા નર માદા તરીકે પાંચે પાંચ વંશાવળી દોરી લેવાની. ત્યારબાદ વાય રંગસૂત્ર સંલગ્ન છે, માત્ર પુરુષો છે તેને આપણે અસરગ્રસ્ત બતાવીશું, સ્ત્રીઓને અસરગ્રસ્ત બતાવવાની થશે નહીં. અહીં દૈહિક પ્રચ્છન્નમાં ખાસ યાદ રાખવાનું છે કે જે સ્ત્રીના મેરેજ કરવામાં આવશે તે સ્ત્રી છે તે અસરગ્રસ્ત છે, જેના માતા પિતા બંને વાહક છે. દૈહિક પ્રચ્છન્નમાં ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? બાકી આ તો કોમન આવશે બંનેમાં, અહીં છે તેવી રીતે, માત્ર ડિફરન્સ અહીંયા આવે છે અને અહીં ડિફરન્સ છે. બરાબર છે? તો આ ડિફરન્સ તમારે એક યાદ રાખવાનો થશે. ક્લિયર? તો મિત્રો, આ રીતે આખો જે ચાર્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેના લક્ષણો વિશે ચર્ચા કરી શકીએ. બરાબર છે? હવે દરેકના લક્ષણો છે એ તમને અહીં દર્શાવું છું અને ચાર્ટ સમજાવી આપું છું. તો સૌ પ્રથમ દૈહિક પ્રભાવી. તો દૈહિક પ્રભાવનો પ્રથમ લક્ષણ એ થશે કે તે ગમે તે જાતિના પિતૃ તરફથી સંતતિમાં લક્ષણ આવી શકે, એટલે કે માતા તરફથી પણ આવી શકે અને પિતા તરફથી પણ આવી શકે. તમે જોઈ શકો છો કે અહીં જે લક્ષણ છે માતામાં છે, સંતતિમાં લક્ષણ આવેલ છે તે માતા તરફથી આવેલ છે. અહીં જે સંતતિમાં લક્ષણ આવેલ છે તે પિતા તરફથી આવેલ છે. એનો મતલબ કે સંતતિમાં જે લક્ષણ આવશે તે માતા તરફથી કે પિતા તરફથી આવી શકશે. બીજું, નર અને માદા બંને બાળકોમાં સમાન અસર બતાવી શકે, એટલે નર અને માદા બંને પ્રકારના બાળકો છે તે અસરગ્રસ્ત બની શકે. તમે જોઈ શકો છો. બરાબર છે? ત્યારબાદ એકથી વધુ પેઢી
અસરગ્રસ્ત બની શકે તો એ પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે. આ પેઢી અસરગ્રસ્ત છે અને આ પેઢી પણ અસરગ્રસ્ત બતાવે છે, એટલે એક કરતાં વધુ પેઢી અસરગ્રસ્ત થઈ. આના ઉદાહરણની વાત કરીએ તો ટૂંકા આંગળા છે, ત્યારબાદ પોલીડેક્ટાઇલિસ એટલે કે વધુ આંગળા છે, અને ગાલમાં ખંજન પડે, એ ત્રણે ત્રણ જે વારસાગત લક્ષણો છે એ દૈહિક પ્રભાવીના ઉદાહરણમાં લઈ શકાય. ક્લિયર? વાત કરીએ મિત્રો દૈહિક પ્રચ્છન્નની, તો દૈહિક પ્રચ્છન્ન છે તેમાં વાહક પિતૃઓ મારફતે સંતતિમાં સંક્રમણ થાય. ત્યારબાદ જ્યારે ખાસ યાદ રાખજો, સ્વગોત્ર લગ્ન થાય એટલે કે એક જ ગોત્રમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે તેમાં આ પ્રકારના લક્ષણોની અભિવ્યક્તિ જોવા મળે, ખાસ યાદ રાખવું. બરાબર છે, વિકલ્પ માટે પણ કામનું છે, મૌખિક પ્રશ્નોમાં પૂછી શકે. બરાબર છે, અને મિત્રો અહીં આનું ઉદાહરણ જે લખવું હોય તો લખી શકીએ કે તે છે અવર્ણતા એટલે કે આલ્બિનિઝમ. તો આલ્બિનિઝમ છે એ દૈહિક પ્રચ્છન્ન રોગ છે. ક્લિયર? ઓકે, વાત કરીએ એક સંલગ્ન પ્રભાવીની. તો મિત્રો જે એક સંલગ્ન પ્રભાવી છે તેના લક્ષણો જોતા જઈએ તો અહીં બધી જ પેઢીમાં લક્ષણો અભિવ્યક્ત થઈ શકે. તમે જોઈ શકો છો કે દરેક પેઢી છે, પેલી પેઢી, બીજી પેઢી, એમાં લક્ષણો અભિવ્યક્ત થઈ શકે. બીજું, જો સ્ત્રી અસરગ્રસ્ત હોય તો તેના 50% પુત્રો અસરગ્રસ્ત થાય. મિત્રો બહુ અગત્યનું છે, જો સ્ત્રી અસરગ્રસ્ત હોય બરાબર છે તો તેના 50% પુત્રો, 1, 2, 3, 4 સંતતિ, એમાંથી 2 પુત્રો, 2 પુત્રોમાંથી 1 પુત્ર અસરગ્રસ્ત છે, 1 પુત્ર નોર્મલ છે. તો જો સ્ત્રી અસરગ્રસ્ત હોય તો તેના 2 પુત્રો પૈકી 1 પુત્ર એટલે કે 50% પુત્રો છે તે અસરગ્રસ્ત થાય. બરાબર છે. નેક્સ્ટ, જો પુરુષ અસરગ્રસ્ત હોય તો તેની બધી જ પુત્રીઓ અસરગ્રસ્ત થાય, પુત્ર એકે નહીં. જો પુરુષ અસરગ્રસ્ત હોય તો તેની બધી જ પુત્રીઓ, તમે જોઈ શકો છો કે આ પુરુષ અસરગ્રસ્ત છે તો તેની બધી જ પુત્રીઓ કેવી થશે, અસરગ્રસ્ત થશે. પરંતુ તેના પુત્રોમાં કોઈ પણ અનિચ્છનીય લક્ષણ જોવા મળશે નહીં, એટલે કે નોર્મલ રહેશે. ક્લિયર? તો અહીં આ 2 મુદ્દા ખાસ યાદ રાખવાના છે કે જો સ્ત્રી અસરગ્રસ્ત હોય તો તેના 50% પુત્રો અસરગ્રસ્ત થાય, પરંતુ જો પુરુષ અસરગ્રસ્ત હોય તો તેની બધી જ પુત્રીઓ અસરગ્રસ્ત થાય, પુત્રોને કાંઈ અસર થાય નહીં. ક્લિયર? અને આના ઉદાહરણમાં આપણે લઈ શકીએ ઓરલ ફેશિયલ ડિજિટલ સિન્ડ્રોમ. ઓકે, વાત કરીએ એક સંલગ્ન પ્રચ્છન્ન જનીની, જે આપણે થિયરીમાં પણ ભણી ગયા છીએ. બરાબર છે, તો આ એક સંલગ્ન પ્રચ્છન્ન જની છે તે મોટાભાગે માતૃત્વના લક્ષણો પર આધારિત છે, એટલે કે માતા દ્વારા જે લક્ષણોનું વહન થાય છે તેના પર આધારિત છે. બીજું, તેમાં જે સ્ત્રી છે તે જે સમયુગ્મી હોય તો તે અસરગ્રસ્ત હોઈ શકે. બરાબર છે, એનો મતલબ કે સ્ત્રી જો સમયુગ્મી હોય, ફોર એક્ઝામ્પલ અહીં જે આ સ્ત્રી છે આ વાહક દર્શાવેલ છે, પરંતુ જો સ્ત્રી છે એક શ્રમસૂત્ર દર્શાવે છે, તે બંને જે આવા જનીનો ધરાવતી હોય, અસરગ્રસ્ત જનીનો ધરાવતી હોય, તો આ સ્ત્રી છે તે પોતે અસરગ્રસ્ત થાય. પરંતુ કોઈ સ્ત્રી છે એમાં એક જનીન છે એક એમને હશે નોર્મલ હશે અને એક આ રીતનું અસરગ્રસ્ત હશે, તો આવી સ્ત્રીને કહીશું આપણે વાહક સ્ત્રી. બરાબર છે, તો જે વાહક સ્ત્રી છે એમાં આ પ્રકારની રચના જોવા મળશે અથવા રંગસૂત્રો હાજર હશે. જ્યારે અસરગ્રસ્ત સ્ત્રી હોય તો તેમાં જે બંને એક રંગસૂત્રો છે તેના પર આ રીતના અસરગ્રસ્ત જનીનો હાજર છે એમ કહી શકાય. બરાબર છે, એ ઉપરાંત પુરુષની વાત કરીએ તો પુરુષ જો વિષમયુગ્મી હોય તો પણ તે અસરગ્રસ્ત કહેવાશે. ફોર એક્ઝામ્પલ પુરુષની વાત કરીએ તો પુરુષ જે છે XY, તો તેમાં X પર જનીન છે એટલે કે માતા તરફથી જે જનીન આવે છે તે X જનીન ઉપર આ રીતે લક્ષણ હાજર હશે, તો આ પુરુષ જે છે એને કહીશું આપણે અસરગ્રસ્ત. બરાબર છે, બાકી તો નોર્મલ હશે. આગળ વાત કરીએ તો જે સ્ત્રી છે એ વાહક હોય તો તેના 50% પુત્રો અસરગ્રસ્ત થાય. ખાસ યાદ રાખજો, વાહક સ્ત્રી છે, આ વાહક સ્ત્રી, એના 50% પુત્રો જોઈ શકો તમે અસરગ્રસ્ત. અહીં પણ જોવા મળે વાહક સ્ત્રી, તો 50% પુત્રો અસરગ્રસ્ત, 50% નોર્મલ. બરાબર છે, જો અસરગ્રસ્ત સ્ત્રી હોય, ખાસ યાદ રાખજો, જો અસરગ્રસ્ત સ્ત્રી હોય તો તેની બધી જ પુત્રી વાહક થાય અને બધા જ પુત્રો અસરગ્રસ્ત થાય. બરાબર છે, જો અસરગ્રસ્ત સ્ત્રી હોય તો બધી જ પુત્રીઓ છે તે વાહક બનશે
અને બધા જ પુત્રો છે તે અસરગ્રસ્ત બનશે. જ્યારે અસરગ્રસ્ત પુરુષની વાત કરીએ તો અસરગ્રસ્ત પુરુષ હોય તો તેની પુત્રીઓ છે તે વાહક બની શકે અને પુત્રો છે તે અસરવિહીન હોય. ઓકે, તો આ એક સૌથી અગત્યનો કન્સેપ્ટ કહી શકાય. સૌથી વધારે આપણે આના આધારિત રોગ વિશેની માહિતી ભણેલા છીએ, દાખલા તરીકે હિમોફિલિયા અને રંગબદ્ધતા, જે આના ઉદાહરણ માટે તમારે યાદ રાખવાના થાય. ઓકે, અને છેલ્લે વાત કરીએ વાય રંગસૂત્ર સંલગ્ન જનીનની. બરાબર છે, તો મિત્રો વાય રંગસૂત્ર સંલગ્ન જનીન છે તે ખ્યાલ જ છે આપણે કે માત્ર વાય રંગસૂત્ર આધારિત છે કે સ્ત્રીઓમાં જોવા મળશે નહીં, કારણ કે સ્ત્રીઓમાં વાય રંગસૂત્ર ગેરહાજર હોય છે, માત્ર પુરુષમાં આ અસરગ્રસ્ત જોવા મળશે. બરાબર છે, કારણ કે પિતા તરફથી તે પુત્રોમાં આ લક્ષણોનું સંક્રમણ થતું જોવા મળે છે. ક્લિયર? અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે જે અસરગ્રસ્ત પુરુષ છે એના બધા જ પુત્રો અસરગ્રસ્ત થાય, પરંતુ એક પણ પુત્રી અસરગ્રસ્ત બનશે નહીં. અસરગ્રસ્ત પુરુષ હોય તો તેના બધા જ પુત્રો અસરગ્રસ્ત થાય. અહીં પણ જોઈ શકો છો ને અહીં પણ જોઈ શકો છો, અસરગ્રસ્ત પુરુષ, બધા પુત્રો અસરગ્રસ્ત, પરંતુ તેની એક પણ પુત્રી છે તે અસરગ્રસ્ત થતી નથી. ક્લિયર? અને આનું ઉદાહરણ થશે કાનના કર્ણપર્ણ ઉપર વધુ પડતા વાળ ઉગવા. બરાબર છે, તો આ પુરુષમાં જોવા મળે છે, સ્ત્રીઓમાં જોવા મળતું નથી. ક્લિયર? તો મિત્રો આ જે પાંચ વંશાવળી નકશાઓ છે તેના વિશેની આપણે ડિટેલ ચર્ચા કરી છે. તેનો ખાસ વ્યવસ્થિત શાંતિથી અભ્યાસ કરજો અને 2-5 વખત આ જે ચાર્ટ્સ છે તે દોરી અને યાદ રાખવાનો પ્રયાસ કરજો. એકદમ સરળ ટ્રીકથી સમજાવવાનો પ્રયાસ કરેલ છે કે જેને કારણે તમારે એક જ ચાર્ટમાં દરેકે દરેક ખામીઓ વિશેની ચર્ચા કરી શકાય. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ પ્રેક્ટિકલમાં સ્પોટિંગ સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.